સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજની અંદર પ્રાંતિજ નગર શ્રી મહાકાળી માતાજી મંદિરના ચોકમાં તારીખ 24 ઓક્ટોબરના રોજ સંતવાણી દાદાની રમઝટ જામી હતી. પ્રાંતિજ શહેરમાં ભાંખરિયા વિસ્તારમાં આવેલ શ્રી મહાકાળી માતાજીના મંદિરના વિશાળ ચોકમાં હનુમાનજી મંદિરના પૂજારી સ્વર્ગસ્થ મનુભાઈ મહારાજના પરિવાર દ્વારા સંતવાણી ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ભવ્ય ડાયરામાં પ્રાંતિજ શહેર ઉપરાંત આજુબાજુના ગામોમાંથી મોટી સંખ્યામાં ભજન રસિકો ભક્તો ઉમટી પડ્યા હતા. સંતવાણીમાં રાધનપુર બનાસકાંઠાના સુપ્રસિદ્ધ કલાકારો નવીન ભાટી, પ્રકાશ ગોહિલ તેમજ કુશમ મહારાજે તેમની વાણીથી શ્રોતાઓને જકડી રાખ્યા હતા. સંગીતકારોમાં હરનીશ દિવાણી, દિલીપસિંહ તેમજ વનરાજસિંહ સંગીતની રમઝટથી લોકોના દિલ જીતી લીધા હતા. આ પ્રસંગે ગુજરાત સરકારના અન્ન નાગરિક પુરવઠા મંત્રી ગજેન્દ્રસિંહ પરમાર, નગરપાલિકા પ્રમુખ દીપકભાઈ કડિયા, સંગઠનના હોદ્દેદારો તેમજ નગરના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. શ્રી હનુમાનજી મંદિરના પૂજારી મનુભાઈ સાધુના કોરોના કાળમાં અવસાન થયું હતું, જેના કારણે 2 મિનિટનું મૌન પાળીને તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. સાધુ સંતો અને મહંતોનું આ પ્રસંગે સ્વાગત કરવામાં આવ્યું. મંત્રીશ્રીએ પણ સંતો મહંતોનું સ્વાગત કર્યું હતું. ભજન કીર્તન અને સત્સંગ મોડી રાત સુધી ચાલુ રહ્યો હતો. મનુભાઈ મહારાજ પરિવાર દ્વારા સંતો મહંતો માટે ભોજન વ્યવસ્થા કરવામાં આવી હતી. જીલ રાવલ, ZSTV પ્રાંતિજ.